મહીસાગર જિલ્લા પોલીસ અને તમામ વહીવટી તંત્ર ગોલાના પલ્લા ગામે પહોંચી ગયું હતું અને ખૂબ જ ઝીણવટ ભરી તપાસ કરી હતી તથા આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. શકમંદોની તપાસ કરતા પૂછપરછ કરતા ત્રિભુવનદાસ પંચાલ પાસેથી તેજ ગામના અને ત્રિભુવનદાસ પંચાલના પાછળના ભાગના ફળિયામાં રહેતા ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિ પાસે મરણ જનાર ત્રિભુવનદાસ પંચાલનાઓએ ફોન કરી અને ઉઘરાણીના પૈસા માંગતા અને કડક શબ્દોમાં બોલતા તેમજ ગાળાગલોચ કરી હોવાનું આરોપીએ જણાવ્યું હતું અને આરોપીને લાગી આવતા ભીખાભાઈ પટેલે તેના ઘરમાં રહેલ લોખંડના હાથવાળું પાળિયું લઈ જઈ ત્રિભુવનદાસના ઘરે જઈ અને છળકપટથી તેમના હાથ માથામાં પાછળના ભાગે 3-4 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમયગાળા દરમિયાન અવાજ થતા ત્રિભુવનદાસના પત્ની બહાર જોવા માટે આવી જતા પોતાની ઓળખ ખબર પડી જશે તે બી કે ભીખાભાઈ પટેલ નામના આરોપીએ ત્રિભુવનદાસના પત્નીને પણ ઉપરા છાપરી પાળિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમના ઘરમાં રહેલો મોબાઈલ ફોન પણ લઈ જઈને મરણ જનારના ઘરમાં ફોન મૂકી દઈને બંને પતિ પત્નીની હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લેતા મહીસાગર જિલ્લા પોલીસે ભીખાભાઈ પટેલની ધરપકડ કરી એપીકો કલમ 302 અને GP 1 135 કલમ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 21ના રોજ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં IPC 302 મુજબનો ગુનો દાખલ થયેલો, જેમાં ગોલાના પલ્લા ગામ છે એમાં બે જણાની હત્યા થઈ હતી, પતિ અને પત્ની છે એમની. આ વખતે ગુનાની તપાસ પહેલાં સૌ પ્રથમ લુણાવાડા PI તપાસ સંભાળેલી. ગુનો અનડિટેક્ટ હોય અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જિલ્લા લેવલે, ત્યારબાદ એમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પણ એમાં મદદમાં જોડાયેલી અને સાયબર ક્રાઇમ ગોધરા રેન્જ વિભાગના માણસો પણ ટેકનિકલ સેવામાં મદદમાં જોડાયેલા હતા. સદર ગુનાના કામે જે ટેકનિકલ પુરાવા છે અને જે રેકર્ડ આધારિત પુરાવા મળે એ આધારે શકમંદોને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી, જેમાં ત્રિભુવનદાસ જે ગુજરી ગયા છે એમની સાથે સતત સંપર્કમાં જે ભાઈ હતા એ અને જેમણે એમની પાસેથી ઉધાર પૈસા લીધેલા હતા એમની આ બાબતે પૂછપરછ કરેલી અને એમાં પૂછપરછ દરમિયાન એમણે ગુનાની કબૂલાત કરેલી, એ આધારે એમની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. એમનું નામ ભીખાભાઈ પટેલ છે અને એ મરણ જનાર છે, એમના ઘરને પાછળનો જે ફળિયું છે એમાં જ રહે છે. પૂછપરછ દરમિયાન આરોપીએ એવું જણાવેલું છે કે અગાઉ પણ એમણે જે મરણ જનાર છે એમની પાસેથી ઉછીના પૈસા લેતા હતા અને પરત કરતા હતા. ગયા મહિને એમણે 20,000 જેવા રૂપિયા ઉછીના લીધેલા હતા અને જે સમય કયો હશે એ સમય સુધીમાં એમણે પૈસા પરત કરેલા નહીં. જે બાબતની મરણ જનાર ત્રિભુવનદાસ છે એમણે એમની પાસે ઉઘરાણી કરેલી અને જે દિવસે આ બનાવ બન્યો 4 તારીખે એ દિવસે એમણે એની પાસે સતત 2 વાર ફોન કરી અને ઉઘરાણી કરેલી. એ બાબતે એમને બોલાચાલી પણ થયેલી અને અપશબ્દો પણ એમને કહેલા, તો એ બાબતથી તેમને પોતાનું અપમાન થયેલું એવું લાગેલું, એટલે એ આધારે એ ફોન મૂકી અને તરત થોડીવારમાં એમના મરણ જનારના ઘરે ગયેલા અને પોતાના ઘરમાં જે હથિયાર હતું એ સાથે લઈ ગયેલા અને બનાવ સ્થળે જઈ અને પહેલાં ત્રિભુવનદાસ પર હુમલો કરેલો અને જે એમના પત્ની હાજર હતા જશોદાબેન એ આને જોઈ ગયેલા, એટલે એ આધારે એમણે જશોદાબેનની પણ હત્યા કરેલી હતી. આ બાબતે એણે ઘરમાંથી જે મોબાઈલ સાથે લઈ ગયેલો હતો એ મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલો છે અને જે મરણ જનારે હથિયાર ઉપયોગ કર્યો હતો એ હથિયાર પણ જે જગ્યાએથી મળ્યું છે એ જગ્યા પણ એણે બતાવેલી છે. આ આધારે આરોપીની ભીખાભાઈ પટેલ છે એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. રિપોર્ટર ધ્રુવ દરજી, મહીસાગર.